સુરત જિલ્લા ટાઈગર સેના દ્વારા દેશના કઠુઆ, ઉનાવા તેમજ સુરતમાં બાળાઓ પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરવાની ઘટનામાં વિરોધમાં માંગરોળ ખાતે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ભીલીસ્તાન ટાઈગર સેના સુરત જિલ્લા પ્રમુખ ઉત્તમભાઈ વસાવાની આગેવાની હેઠળ બીટીએસના હોદ્દેદારો તથા એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજના મોટી સંખ્યાના લોકોએ માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપી બળાત્કારીઓને ફાંસીની સજા આપવાની માંગણી કરી હતી. આજરોજ ભીલીસ્તાન ટાઈગર સેના પ્રમુખ ઉત્તમભાઈ એસ વસાવા માંગરોળ મુકામે મામલતદારશ્રીને ઉના, સુરત અને જે આસિફાનો જે નાની વયની ઉંમરે એમનો બલાત્કાર કરીને જે મારી નાખવામાં ક્રૂર હત્યા કરી નાખવામાં આવેલ છે એ બાબતે સુરત જિલ્લામાંથી ભીલીસ્તાન ટાઈગર સેનાના મોટા હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત થયેલા છે. તેમજ એસટી એસસી ઓબીસી અને માઇનોરિટી સમાજના લોકો અહીંયા આસિફા તેમજ નાની બાળાઓ પર જે બળાત્કાર થઈને તેમને ક્રૂર હત્યા કરી નાખવામાં આવેલી છે એ તમામ આરોપીઓને સરકારશ્રી ફાંસીની સજા આપે એના માટે અમે લોકો અહીંયા એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. અને આ ભારત સરકારને અમે કહીએ છીએ કે ભારત સરકારની અંદર બીજેપી શાસન છે અને ભાજપ સરકાર જો આ દેશની અંદર હોય અને ગુજરાતની અંદર પણ હોય ભાજપ સરકાર તો ખરેખર આવી નાની નાની બાળાઓ પર જે બળાત્કાર કરીને મારી નાખવામાં આવે તો આ ભારત સરકારને અમે કહેવા માગીએ છીએ કે આવા જે લોકો છે એવા લોકોને તાત્કાલિક ધોરણે એમને ફાંસીની સજા આપવી જોઈએ, કાં તો કડક સજા આપવી જોઈએ, તો જ લોકોને ન્યાય મળે. નહીં તો આ દેશની અંદર આજે જે પ્રશાસન છે એ પ્રશાસનને જે ઢીલી નીતિ છે એ ઢીલી નીતિના કારણે આજે ખરેખર ગુનાખોરી વધી રહેલી છે, ભ્રષ્ટાચાર વધી રહેલો છે, અન્યાય વધી રહેલો છે. એટલે અમે ભીલીસ્તાન ટાઈગર સેના મારફતે માંગણી કરીએ છીએ કે આ ગુજરાતની અંદર અને ભારત દેશની અંદર જો ભાજપ સરકાર હોય તો આ ભાજપ સરકાર આવા જે અસામાજિક તત્વો છે એ અસામાજિક તત્વો પર કાયદેસરની કાર્યવાહી કરે અને એને કડક સજા કરવામાં આવે. અને આ જે લાગતા અધિકારી પોલીસ તંત્ર છે એ પોલીસ તંત્રને અમારું ખાસ સૂચન છે કે જો આ ગુજરાતની અંદર નશાબંધીની અમલીકરણ થતું હોય અને બેફામ ખુલ્લેઆમ દારૂ અને ઇંગ્લિશ દારૂ વેચાતો હોય તો ખરેખર આ પોલીસ તંત્રને અમારું કહેવું છે કે આ જે પ્રશાસન કઈ રીતનું ચલાવી રહેલા છે. આજે દારૂબંધીનું અમલીકરણ થવાના બદલે આજે પોલીસ તંત્ર જ આ દારૂ રેલમ છેલ કરાવતી હોય તો પછી ન્યાય કોને મળવાનો? અને જે નાના નાના કિસ્સાઓ બને છે એ નાના નાના કિસ્સામાં પોલીસ તંત્ર જ્યાં દોડીને ગરીબ લોકોને જે કચરાયેલો વર્ગ છે એ કચરાયેલા વર્ગને જે પોલીસ તંત્ર હેરાનગતિ કરતું હોય અને જે મોટા માઠા જે સત્તાધારી લોકો છે એ મોટા માઠાના જેટલા બી લોકો ગુનેગારીમાં સપડાતા હોય તો ખરેખર આ મોટા માઠાઓને પોલીસ તંત્ર છોડી દેવામાં આવે છે અને એને પેલો રાહ નજરે જોવામાં આવે છે. તો ખરેખર આ સુરત જિલ્લાની પોલીસ તંત્રને પણ અમે કહીએ છીએ કે આવનારા દિવસોમાં બધું ચલાવી લેવામાં નહીં આવશે અને જે પણ લોકો ખરેખર ગુનેગારો છે, અસામાજિક તત્વો છે અને ભ્રષ્ટાચારી છે આવા લોકોને ખરેખર કડકમાં કડક સજા આપવી જોઈએ. અને આ ભીલીસ્તાન ટાઈગર સેના ફક્ત અને ફક્ત બંધારણ અનુસૂચિ 5 અને પેસા 1 આ એસટી એસસી ઓબીસી અને માઇનોરિટી સમાજના લોકોને જાગૃત કરવા માટે આ ભીલીસ્તાન ટાઈગર સેના સામાજિક સંગઠન દ્વારા અમે જાગૃત કરી રહેલા છે લોકોને. તો કેટલાક પ્રશાસનો એમ પણ કહે છે કે આ ભીલીસ્તાન ટાઈગર સેના અસામાજિક કામ કરી રહ્યા છે. ના, ભીલીસ્તાન ટાઈગર સેના સમાજને જાગૃત કરવા માટે અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ આપેલું છે એ બંધારણની અંદર જે જોગવાઈઓ છે, જળ જમીન જંગલના આદિવાસીઓ હક છે અને એસટી એસસી ઓબીસી અને માઇનોરિટી સમાજના લોકો આ દેશના મૂળ માલિક છે કે જેને પોતાનો બંધારણીય હક મળવો જોઈએ એના માટે અમારી આ લડત અમે ચલાવીએ છીએ. અને ભીલીસ્તાન ટાઈગર સેના કોઈ પણ જગ્યાએ અન્યાય કે અત્યાચાર થશે ત્યાં અવિરતપણે ભીલીસ્તાન ટાઈગર સેના ત્યાં ન્યાયની અપેક્ષા અને ન્યાય મેળવવા માટે ત્યાં ઉભા રહેશે. મારું નામ કોકિલાબેન કે તડવી છે. આંગણવાડી હેલ્પર ઓલ ગુજરાત ઉપપ્રમુખ છું તથા બીટીએસમાં પણ કામ કરું છું. મારે ભાજપ સરકાર કે કોંગ્રેસ સરકાર કે એક્સ વાય ઝેડ સરકારને કહેવું છે કે આવા બળાત્કારોથી સરકાર બેસી રહી છે, સરકાર આંધળી છે. જેવા આ એવા અમલીકરણ કરો કે પોતાનો નેતા પણ કેમ ન હોય, નેતાને પણ ફાંસી આપવાની સરકારની જવાબદારી છે. આજે આવી બાળાઓને થાય એ જગ્યાએ નેતાની બાળકી હોય તો શું કરી શકે, જ્યારે આજે ગરીબની બાળકીને કોઈ ન્યાય નથી મળતો. જેથી અમારો મહિલા મોરચો, બીટીએસ, આંગણવાડી વર્કર હેલ્પર સરકારને ચેતવણી આપે છે કે આ ભવિષ્યમાં આનો ન્યાય નહીં મળે તો એનો ઉગ્ર સ્વરૂપ અમે રોડ પર લાવીશું. અને પોલીસ ખાતાને પણ અમે ખાસ જાણકારી કે બહારથી દારૂ ગુજરાતમાં આવતો હોય તો આ પોલીસ ઊંઘે છે. દારૂ કેવી રીતે હેલિકોપ્ટરમાં તો નથી આવતો ને, રોડ પર જ આવે છે. એ પોલીસ ખાતાનું મિલીભગત થઈને દારૂ ગુજરાતમાં ઘૂસાડે છે, એ લોકો હપ્તા લે છે. જ્યારે પોલીસ ખાતું જેને વર્ચસ્વ આપીને એ આજે એ કુટુંબને વેડફીને એ બેન રાંડેલી બને છે, એ વિધવા બને છે, એના બાળકોનું 3 પેઢીનું નુકસાન થાય છે દારૂથી. જેથી મારે સરકારને કહેવું છે દારૂ માધ્યમ પર ગુજરાતમાં
બંધી ક્યાં છે? ગુજરાતમાં બંધી બોલવા ખાતર જ બોલે છે. દારૂ બંધી ગુજરાતમાં નથી, ગુજરાતમાં તો રેલમ છેલ છે. જેથી પોલીસ ખાતાને પણ ખાસ મારી નમ્ર વિનંતી છે, આના માટે પણ અમે ઉગ્ર સ્વરૂપ લઈશું. કારણ કે આ તો પેઢી ત્રણ પેઢી વિખરાઈ જાય છે, બહેનો વિધવા થાય છે ત્યારે આડા આવડે વસ્તે ચડી જાય છે અને બાળકોનું જોઈ શકતા, જેથી આદિવાસી અમારો પછાત વર્ગ કચડાય છે. જેથી દારૂ માટે અમે સખત વિરોધ કરીએ છીએ અને બાળકો બળાત્કાર માટે અમે તત્પર છે. કોઈ પણ નેતા આવશે અમે છોડીશું નહીં, એને ફાંસીની સજા આપો, આપો ને આપો.